નમસ્કાર દર્શક મિત્રો, પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે ખેડા સંસદીય મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર દિનશા પટેલ. કોંગ્રેસના એક બહુ સિનિયર નેતા, દિગ્ગજ નેતા, અને છેલ્લે 1996 થી તેઓ ખેડા સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. 1996માં તેઓ જીત્યા હતા, 1998માં પણ ઇલેક્શન આવ્યું, તેઓ વિજયી બન્યા હતા. 1999, 2004 અને 2009 સતત વિજય બન્યા છે દિનશાજી પટેલ. આપ સીધો સવાલ દિનશા પટેલને કરી શકશો પાવર પ્લે કાર્યક્રમમાં. આપ ફોન ઉઠાવો, ફોન લગાવો અને વાત કરો આપના પ્રતિનિધિ દિનશા પટેલને. આપ ગુજરાતના પ્રશ્નોની ચર્ચા કરી શકો છો, આપ આપના મતવિસ્તારના પ્રશ્નોની પણ ચર્ચા કરી શકો છો. આપ ખુલ્લા મને દિનશા પટેલ આપના પ્રતિનિધિ છે, તેમની સાથે વાત કરી શકશો. દિનશાજી, પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આભાર. દિનશાજી, આપ રાજકારણમાંથી સંન્યાસ લેવાના હતા, હવે પછી ઇલેક્શન નથી લડવું એવું આપે જાહેર પણ કર્યું હતું, પછી અચાનક હાઈકમાન્ડના પ્રેશરના કારણે આપ ઇલેક્શન લડવા માટે તૈયાર થયા. પૂરા મનથી ઇલેક્શન લડી રહ્યા છો, કેમ કે અચકચરા કોઈ પણ પ્રયાસોનું પરિણામ હાંસલ થતું નથી. દિનશાજી નિવૃત્ત થવાની એક નિશ્ચય લઈને, એક નિર્ણય લઈને બેઠા હતા અને અચાનક ઇલેક્શન લડવાનું થયું, માનસિક રીતે આપે આપણી જાતને કેવી રીતે તૈયાર કરી? હું માનસિક રીતે તૈયાર જ હતો, એમાં કોઈ માનસિક રીતે તૈયારીનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. 2-6 મહિના પહેલા પાર્ટી અધ્યક્ષને અને સોનિયા ગાંધીને પણ વાત કરી હતી કે મારે ઇલેક્શન લડવું નથી અને મને મારી સંસ્થાઓ છે એનું કામ કરવામાં વધારે રસ છે, તો મને આપ છૂટો કરો તો વધારે સારું, અને કોઈ યંગસ્ટરને આપ ટિકિટ આપશો તો યંગસ્ટરને હું પોતે ખેલદિલીપૂર્વક મદદ કરીશ અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે હું પ્રયત્ન કરીશ. પણ પાર્ટીને જરૂરિયાત છે અને હું એવું માનું છું કે હું દેશનો નાગરિક છું, ભારતીય છું, પછી મારો પક્ષ છે અને ત્યાર પછી ત્રીજા નંબરે દિનશા પટેલ છે. એટલે પાર્ટીને જરૂરિયાત હોય અને પાર્ટી પોતે ઈચ્છિત હોય અને પાર્ટી જ્યારે મને આદેશ કરે ત્યારે મારે એ આદેશને માથે ચડાવવું જોઈએ. અને મેં સોનિયાજીને એ જ વાત કરી કે તમારો જે કોઈ આદેશ હશે હું સ્વીકારીશ, અને એ સ્વીકારીને આપ જે કંઈ આદેશ કરશો કે મારે લડવું જ પડશે તો હું લડવા માટે કોઈ પણ જાતની આનાકાની નહીં કરવું, અને એને સિર ઉપર ઉઠાવીને હું પાર્ટીના ઉમેદવાર તરીકે, ડિસિપ્લિન એક સૈનિક તરીકે હું ઇલેક્શન લડીશ, એમાં કોઈ શંકાને કારણ નથી. અને ચોક્કસ રીતે પાર્ટીને વિજય અપાવવામાં મારાથી જે કોઈ હિસ્સો આપી શકાતો હશે એ હિસ્સો આપવા માટે હું હંમેશા તત્પર રહીશ. દિનશાજી, 1996 થી આપ સતત વિજયી બન્યા છો, પરંતુ છેલ્લું 2009માં જે ઇલેક્શન ગયું તેમાં આપ માંડ માંડ જીત્યા છો, બહુ પાતળી સરસાઈથી આપ જીત્યા છો. એમ લાગે છે કે જીવનના એક અંતિમ ઇલેક્શન, જેને હવે પછી આપ ઇલેક્શન લડવાની ઈચ્છા નહીં હોય, કેમ કે અગાઉ પણ નહોતી, હાઈકમાન્ડના કહેવાથી આપ ઇલેક્શન લડી રહ્યા છો, ત્યારે પ્રતિષ્ઠા ક્યાંક દાવ ઉપર લાગી હોય એમ લાગે છે, કેમ કે પ્રવાહ સામો છે, સામા પ્રવાહે તરવાનું છે. ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી ચર્ચાઓ ગુજરાતમાં આપ પણ સાંભળતા હશો. એક એક બીજેપી તરફે એક વાવાઝોડું ગુજરાતમાં અને દેશમાં ઉભું છે એવું ભાજપના નેતાઓ સતત દાવો કરે છે, ત્યારે આપને એમ લાગે છે કે આ વખતનું ઇલેક્શન થોડું ટફ છે અથવા સામા પ્રવાહ તરવા જેવું છે, પ્રતિષ્ઠા દાવ પર લાગી છે, આપ શું વિચારી રહ્યા છો? હું પોતે એવું માનું છું કે મને કોઈ પણ, હું ફરું છું મારા વિસ્તારમાં તો મને કોઈ ભાજપનું વાવાઝોડું હોય એવું દેખાતું નથી, અને ગુજરાતમાં પણ ભાજપનું વાવાઝોડું હોય એવું મને આજે પણ લાગતું નથી. એટલે પ્રતિષ્ઠાને દાવ પર મૂકવાનો કોઈ પ્રશ્ન નથી. ઇલેક્શનમાં વ્યક્તિ ઊભી રહે તો હાર ને જીત એ તો સ્વીકારીને ચાલવાની વસ્તુ હોય છે, અને મારા જીવનમાં તો આ મારું 15મું ઇલેક્શન છે એટલે એમાં કોઈ ડરવાનો વિષય નથી હોતો. અને પ્રજા મને ખૂબ હર્ષ ને ઉમંગથી આવકારતી હોય છે, બહુ હર્ષ ને ઉમંગથી મને બોલાવતી હોય છે. 45 વર્ષના જાહેર જીવનમાં મેં કોઈ દિવસ મારા જીવનમાં મેં સિક્યોરિટી નથી રાખી, અને વગર સિક્યોરિટીએ હું કોઈ પણ જગ્યાએ રાત્રે 12 વાગે કે 2 વાગે ગમે ત્યારે ફરી શકું છું. મારે ઘરે પણ સિક્યોરિટી નથી
અને મારી દિલ્હીના ઘરે પણ સિક્યોરિટી નથી, એટલે કોઈ પણ જાતનો એવો વિચાર નથી. અને વાવાઝોડું છે, એનાથી કોઈ ડરવાની જરૂર હોય શકે નહીં. અને હું તો પ્રજાને કહું છું ખુલ્લે આમ, મિટિંગોની અંદર પણ ખુલ્લે આમ કહું છું કે આ વખતે ગયા વખત કરતા 2009ના સમય કરતા 2014માં કોંગ્રેસની સ્થિતિ વધારે સારી છે. કોંગ્રેસ સંગઠિત છે, કોંગ્રેસ એકસાથે મળીને કામ કરી રહી છે, કોંગ્રેસના નેતાઓ પણ એક સંગઠિત અને ખભે ખભા મિલાવીને કામ કરે છે, એટલે કોઈ પણ જાતનો સંકોચ નથી, કોઈ પણ જાતની ચિંતાનો વિષય નથી. અને કોંગ્રેસ ગુજરાતમાં બહુ સારી રીતે 13 જેટલી સીટો જીતશે એવું આજે પણ મને લાગી રહ્યું છે, એટલે મને કોઈ આને ડર નથી. અને કોઈ દિવસ હું ઇલેક્શનથી ગભરાતો નથી અને ગભરાવા વાળો માણસ નથી, અને હું કોઈની ટીકા ટિપ્પણીમાં પડવા વાળો પણ માણસ નથી. દિનસાજી, આપની વ્યક્તિગત પ્રતિષ્ઠાના કારણે મત વિસ્તારમાં જ્યાં જ્યાં આપ ફરો છો ત્યાં ત્યાં આપને આવકાર મળી રહ્યો છે, કારણ કે દિનસાજીની પ્રતિષ્ઠા વ્યક્તિગત રીતે સારી છે એવું આપના વિરોધીઓએ પણ સ્વીકારવું પડે છે અને સ્વીકારતા હોય છે. પરંતુ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન, એટલે UPA 2ના શાસનકાળ દરમિયાન, મોંઘવારી જે રીતે માજા મુકતી ગઈ, જે રીતે ભ્રષ્ટાચારના એક પછી એક કિસ્સાઓ બહાર આવ્યા, કૌભાંડના કિસ્સાઓ બહાર આવ્યા, અને ભાજપ આ ત્રણેય મુદ્દાઓ લઈને લોકો પાસે જાય છે અને UPA 2ના શાસનમાં દેશ બરબાદ થઈ ગયો, 60 વર્ષથી કોંગ્રેસે દેશને બિલકુલ એને એવા માર્ગ ઉપર લાઈન મૂકી દીધો છે કે જ્યાં બ્રેકડાઉન થાય એવી શક્યતાઓ છે. આવો સતત પ્રચારનો મારો BJP દ્વારા આપણા કોંગ્રેસ સામે થઈ રહ્યો છે. લોકો પાસે જાઓ છો ત્યારે મોંઘવારી, ભ્રષ્ટાચાર, કૌભાંડોને લગતા સવાલો આપને પૂછાતા હશે, શું પ્રતિક્રિયા આપો છો અને લોકોને આપ કેવી રીતે સમજાવો છો? મોંઘવારીનો પ્રશ્ન હું માનું છું કે એકલા અમુક જ વ્યક્તિઓને નડે છે એવું નથી. મોંઘવારી સાથે સાથે ઇન્કમના સોર્સિસ પણ એટલા પ્રમાણમાં લોકોના વધ્યા છે કે લોકોની સવલતો અને સગવડો, લોકોનો રહેવાની સિસ્ટમ્સ અને બીજા વ્યવહાર, એ પણ એમાં પણ ઘણો મોટો સુધારો આવ્યો છે. સરકારી કર્મચારીના પગાર ધોરણોમાં પણ ઘણો મોટો સુધારો આવ્યો છે. ખેડૂતના વિકાસની અંદર પણ ખેડૂતને ખેતીના ઉત્પાદનના સારા ભાવ પણ મળતા થયા છે. એની સાથે સાથે એક જ દાખલો આપું કે આજે દૂધના વ્યવસાય સાથે ખેડા જિલ્લો એ મળેલો જિલ્લો છે, અને દૂધના વ્યવસાયમાં આજે લીટરે 44 કે 45 રૂપિયા લોકોને ફેટના મળતા હોય, તો હું માનું છું કે ખેડૂત એક નાનો નાનો માણસ પણ એક બે ભેંસ કે ગાય રાખીને પણ પોતાનું જીવન વ્યતીત કરી શકે એવા. અને UPA સરકારમાં છેલ્લા 10 વર્ષમાં જે કામો થયા છે એ કામો પણ એક મહત્વપૂર્ણ કામો છે. એમાં ખેડૂતના પ્રશ્નો હોય, બહેનોના, વિધવા બહેનોના. એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, આપણે આગળ વાત કરીશું. એક નાનકડો સવાલ કોલર મિત્ર પૂછવા માંગે છે આપને. કોલર મિત્ર જોડાઈ ગયા છે, એની વાત સાંભળી લઈએ. કોણ બોલો છો આપ અને ક્યાંથી બોલો છો? ગોમતીપુરથી બોલું છું, રહેમાનભાઈ નામ છે મારું. દિનસા પટેલ સાહેબ નો આ પ્રોગ્રામ ચાલી રહ્યા છે TV ઉપર, તો અહીંયા ફોન નંબર આપે છે અને લખેલા છે કે તમારા ઉમેદવારનો પસંદ કરો, એટલે હું ફોન કર્યો કે આનો મતલબ શું છે, જાણો આપના ઉમેદવારોને. આપ આપના ઉમેદવારને કોઈ પ્રશ્ન પૂછવા માંગો છો? હા, તો જે પ્રશ્ન પૂછવા માંગો છો અમે દિનસાજી સાથે આપણે સીધી વાત કરાવીશું. આ ફોન નંબર, આ ફોન લાઈન ઓપન એટલા માટે કરવામાં આવી છે કે આપ આપના ઉમેદવારને સીધી જ વાતચીત કરી શકો, કોઈ બીજા કોઈ મીડિયેટર વગર, કોઈ માધ્યમ વગર આપ સીધો જ એપ્રોચ કરી શકો છો. બરાબર, પૂછવા માંગો છો? ના ના, કશું નહીં પૂછવાનું. હું તો એમ કહું છું કે કોંગ્રેસ પાર્ટી બરોબર છે, સારી છે, આવે તો ઘણો સારો. દિનસાજી, આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા હતા અને એમને એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે કોંગ્રેસ પાર્ટી ખૂબ સારી છે અને આ લોકો ખૂબ સારા છે, આપના માટે આ ખુશીના સમાચાર છે. આપ જે વાત કરી રહ્યા હતા આપને મેં અટકાવ્યા હતા, પરંતુ એક કોલર મિત્ર જોડાયા હતા માટે આપને અટકાવ્યા હતા. આપ આપણી વાત કરી શકો છો કે ખેડા જિલ્લામાં અત્યારે સ્થિતિ જે છે કે દુધાળા ઢોરને કોઈ આપણે પોતાના ઘરમાં રાખે એના ઘરનું ગુજરાન ચાલી શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે, આપ આપની વાત પૂરી કરી શકો છો? સામાન્ય રીતે હું એ વાત કરતો હતો કે
જે વિકાસનો દર છે, વિકાસનો દર પણ યુપીએ સરકારની અંદર જાળવી રાખવામાં યુપીએ સરકાર સફળ થઈ છે. જ્યારે વિશ્વના બજારોની અંદર અને વિશ્વના વિકાસશીલ દેશો પણ જ્યારે વિકાસના દરોની અંદર મૂંઝવણ અનુભવતા હોય, એ સંજોગોની અંદર પણ 4.6 યા 4.5% વિકાસ દર જાળવી રાખવો એ નાની સુની વાત નથી. અને એગ્રીકલ્ચર ઉત્પાદનની અંદર વિશ્વની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરવો એ પણ એ કોઈ નાની સુની બાબત નથી. દૂધ પ્રોડક્શનની અંદર પણ દેશની અંદર દુનિયામાં દૂધ પ્રોડક્ટમાં ભારત પહેલા નંબરે આવે એ પણ એક નાની સુની વાત નથી. અને નાનામાં નાના ખેડૂતને પોષણ. કોલર મિત્ર જોડાઈ ગયા છે દિનસાજી, ફરી આપણે આગળ વાત કરીશું. કોણ બોલો છો આપ અને ક્યાંથી બોલો છો? કોણ બોલો છો આપ અને ક્યાંથી બોલો છો? મિત્રને એટલું જ, દરેક કોલરને આપણે એટલું જાણ કરીએ છીએ કે જ્યારે તમે કોઈ સવાલ પૂછવા માટે ફોન કરો ત્યારે કમસે કમ ટીવીનો વોલ્યુમ આપ મ્યુટ રાખો. આપ આપનો પ્રશ્ન પૂછી શકો આપની સગવડતા માટે. ટીવીનો અવાજ આવશે તો ડિસ્ટર્બન્સ આવશે અને ઉમેદવાર સુધી આપનો પ્રશ્ન પહોંચશે નહીં. દિનસાજી સોરી, આપને ફરી વખત વાતચીત કરતા કરતા અટકાવવામાં આવ્યા. આપ કહી રહ્યા હતા કે વિકાસનો દર જે યુપીએ 2 શાસનકાળમાં નિશ્ચિત કરવામાં આવ્યો હતો એ આપે જાળવી રાખ્યો છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ પણ છે દિનસાજી કે બ્લેક મનીની બાબતમાં યુપીએ 2 શાસનકાળમાં માસ્તર મારે નહીં અને ભણાવે નહીં એ રીતે સરકારનું વલણ રહ્યું હતું. આપનો શું ખુલાસો છે? કેમ કે ભાજપ હંમેશા બ્લેક મનીના મુદ્દા ઉપર યુપીએ 2 ઘેરતી આવી છે, હંમેશા ઘેરવાનો પ્રયાસ કરેલો છે. હું પોતે એ પ્રશ્ન સાથે સંમત થઈ શકતો નથી, કારણ કે ઇકોનોમિક્સમાં જે પ્રવડો પ્રથમ દુનિયામાં પ્રથમ નંબરે હોય અને જેની ઇકોનોમી માટે દુનિયા વખાણ કરતી હોય, અગર તો એને પ્રથમ નંબર આપતી હોય, એવી વ્યક્તિની અંદરમાં કામ કરવું એ મને તો એક ગૌરવપ્રદ કામ છે મારું, અને મને પણ હું ગૌરવ પોતે અનુભવું છું. અને વિકાસ દરની અંદર જ્યારે દેશ કે દુનિયા જ્યારે મૂંઝવણ હોય ત્યારે પણ એને જાળવી રાખવો, અને સાથે સાથે બધા જ પ્રશ્નોને જ્યારે જ્યારે વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે, ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે, તો એવા પ્રધાનો સામે અગર તો એવા કાર્યકરો સામે યુપીએ સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. જ્યારે આક્ષેપો કરનારા તો પગલાં લીધા નથી, આક્ષેપો કરનારા તો ઉપરથી સામેથી એવા માણસોને લઈને એમને આપણે જોઈ શકીએ છીએ કે આ ઇલેક્શનની અંદર પણ કોંગ્રેસમાંથી એમની બાજુ જાય અને ટિકિટ આપવામાં આવે છે. તાત્કાલિક સવારે સાંજે જોડાઈને સવારમાં એને ટિકિટ મળતી હોય તે કઈ જાતનો એમનો વિચાર છે એ જ મને તો સમજી શકાતું નથી. કોલર મિત્ર પણ જોડાયા છે આપણી સાથે ફરીથી. કોણ બોલો છો આપ અને ક્યાંથી બોલો છો? કડીથી વાત કરું છું. ક્યાંથી બોલો છો આપ? કડીથી. હા, કોણ બોલો છો આપ? આપનું નામ શું? ભવનભાઈ. ભવનભાઈ, આપ શું પૂછવા માંગો છો દિનસાજીને? હા સાહેબ, ને મારો એ સવાલ છે, ભ્રષ્ટાચાર વિશે છે. આપ આપનો સવાલ પૂરો કરો, આપ બોલી શકો છો, આપનો અવાજ અમને સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. હા, ભ્રષ્ટાચાર વિશે વાત કરું છું. જ્યારે નેતાઓ બે વાત કરે છે, ભાજપ અને કોંગ્રેસ, કે ભ્રષ્ટાચાર આ ભાજપે કર્યો, ભ્રષ્ટાચાર કોંગ્રેસે કર્યો, એ નેતાઓ જ બોલે છે, પબ્લિક તો બોલતી જ નથી ને. ભ્રષ્ટાચારની વાતો થાય છે દિનસાજી, જે કોલર મિત્રએ સવાલ પૂછ્યો છે, કન્ફ્યુઝન હતું એમને પોતાને, એ વાત એમને વ્યક્ત કરવાની કોશિશ કરી છે. એમનું કહેવું એમ છે કે કોંગ્રેસ બીજેપી સામે, બીજેપી કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે, પણ આ આક્ષેપો નેતાઓ કરે છે, કોમન મેન તો આમાં ક્યાંય જોડાતો નથી, ભ્રષ્ટાચારની કોઈ ચર્ચા કરતો નથી. એટલે આ પ્રશ્ન માત્ર નેતાઓ પૂરતો સીમિત રહ્યો છે એમ એમની એક પોતાની એક લાગણી વ્યક્ત કરી હતી. જે વાત હતી આપણે બ્લેક મનીના બાબતમાં આપે વાત કરી કે વર્લ્ડના ટોપમોસ્ટ અર્થશાસ્ત્રી કહી શકાય એવા મનમોહનસિંહજીના હાથની જે કામ કરવાનો અવસર મળ્યો એ બદલ તમે આપ આપણી જાતને ભાગ્યશાળી ગણો છો. પહેલા મનમોહનસિંહની સરકારમાં પ્રણવદા નાણામંત્રી હતા, પછી પી ચિદમ્બરમ બન્યા, પ્રણવદા રાષ્ટ્રપતિ બન્યા,
આ ત્રણેય મહાન અર્થશાસ્ત્રી તરીકે પંકાયેલા છે, અર્થશાસ્ત્રી તરીકે પંકાયેલા છે. દિનશાજી, આ અર્થશાસ્ત્રી શું કામના જે મોંઘવારી ન ઘટાડી શકે? આવો સવાલ બીજેપીએ લોકસભામાં પણ ઉઠાવ્યો હતો. પી ચિદમ્બરમે એમ કીધું કે હાવર્ડ યુનિવર્સિટી વાળાની જે મોદીજીએ જે કોમેન્ટ કરી હતી કે હાવર્ડ યુનિવર્સિટી નહીં, અમને તો હાર્ડવર્કની જરૂર છે, આવી કોમેન્ટ પણ કરી હતી. આ લોકોને શું પ્રત્યુત્તર આપશો આપ? હું એવું માનું છું કે જ્યારે બીજેપી વાળા આવા આક્ષેપો કરે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને હું સામો પ્રશ્ન પૂછું છું કે ગુજરાતની અંદર મોંઘવારીનો પ્રશ્ન હોય કે કર્મચારીઓના પગાર ધોરણનો પ્રશ્ન હોય, અગર તો ગુજરાતની સાથે જે સંકળાયેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉકેલવાની એમની જવાબદારી નથી? ગુજરાતમાં ભ્રષ્ટાચાર થતો હોય તો ભ્રષ્ટાચાર દૂર કરવાની જવાબદારી એમની નથી? ગુજરાતમાં લોકો પર બળાત્કાર થતો હોય કે ખેડૂતને આપઘાત કરવા પડતા હોય તો એ ઉકેલવાની જવાબદારી એમની નથી? ગુજરાતની અંદર ચોરી લૂંટ કે ખૂનના બનાવો રોજ ને રોજ બનતા હોય તો એ મટાડવાની જવાબદારી ગુજરાતની નથી? ગુજરાતના વિદ્યાર્થીઓને સારું એજ્યુકેશન મળે, ગુજરાતની દીકરીઓને સારું એજ્યુકેશન મળે એ જાળવવાની જવાબદારી ગુજરાતની નથી? આરોગ્યની સુવિધાઓ ગુજરાતના લોકોને પ્રાપ્ત થઈ શકે અને સારી રીતે પ્રાપ્ત થઈ શકે એ જવાબદારી ગુજરાતની નથી? દરેક બાબતની અંદર યુપીએ સરકારને અને સેન્ટ્રલ ગવર્મેન્ટને જ વાત કરવાની. સેન્ટ્રલ ગવર્મેન્ટે અગાઉના વર્ષો કરતાંય, એનડીએની સરકાર કરતાંય 4 ગણા વધારે પૈસા ગુજરાત ગવર્મેન્ટને આપ્યા હોવા છતાંય સેન્ટ્રલ ગવર્મેન્ટ અન્યાય કરે છે, અન્યાય કરે છે એવી જાતની વાતો કરીને લોકોને ભ્રમ પેદા કરવાનું ગુજરાતમાં જે કામ ચાલી રહ્યું છે એ જવાબદારી મિટાવવાનું કામ ગુજરાત ગવર્મેન્ટનું નથી? અને બહેનોને જે એજ્યુકેશન મળતું હતું, બાળકોને મફત એજ્યુકેશન મળતું હતું, એને પ્રાઇવેટાઇઝેશન કરીને મોંઘું એજ્યુકેશન કરી દીધું, એ જવાબદારી સેન્ટ્રલ ગવર્મેન્ટની છે? તો આવા તો અનેક પ્રશ્નો અને ખેડૂતો સાથે સંકળાયેલી વસ્તુઓ, વેઇટનો પ્રશ્ન, ખાતર ઉપર વેઇટ દેશના કોઈ પણ રાજ્યમાં નથી, ગુજરાતમાં 4% વેઇટ છે. પેટ્રોલ અને ડીઝલ ઉપર 25% વેઇટ છે, એ વેઇટ ઓછો કરવાની જવાબદારી ગુજરાત ગવર્મેન્ટની નથી? જો મોહવાજી, એક કોલર મિત્ર આપણે જોડાઈ ગયા છે, આ અંગે આપણે આગળ ચર્ચા કરીશું. કોણ બોલો છો આપ અને ક્યાંથી બોલો છો? હેલો. હા, કોણ બોલો છો આપ અને ક્યાંથી બોલો છો? ડાકોર, ખેડા જિલ્લા ડાકોર થી બોલું છું, ડાકોર કાલસર થી. હા, શું નામ છે આપનું? નટુભાઈ પરમાર. નટુભાઈ, આપ દિનશાજીને શું સવાલ કરવા માંગો છો? હું દિનશા સાહેબ ને વધારે આપું છું કે ખેડા જિલ્લાની અંદર એમની સાથે વાત કરવા માંગુ છું. કે વાત કરી શકો છો, પૂછો. બહુમત થી જીતશે એ મારી શુભકામના છે. ડાકોર ના રાજા રણછોડ એમને જીતાડી જાય. બીજું કે જે ખેડા જિલ્લાને આ વખતે પંચમહાલ જિલ્લામાં ટ્રાન્સફર કર્યું છે તો એ બહુ ખોટું કર્યું છે. અહીંયા રામસિંહ પરમાર ઉભા છે તે પણ બહુમતથી જીતશે એવી મારી શુભકામનાઓ છે. અરે, ડાકોરથી નટુભાઈ બોલી રહ્યા હતા દિનશાજી. ડાકોરથી નટુભાઈ પરમાર બોલી રહ્યા હતા, આપને શુભકામના પાઠવી છે અને ડાકોરના રાજા રણછોડ આપને જીતાડશે, બહુમતથી જીતાડશે એવી શુભકામના પણ પાઠવી હતી. આપણે વાત કરી રહ્યા હતા કે બીજેપી સરકાર ગુજરાતમાં છે અને પેટ્રોલના ભાવ જે રીતે વધ્યા હતા પરંતુ વેટ ઘટાડીને પ્રજાને રાહત કેમ ના આપી? આવો સવાલ આપે ઉપસ્થિત કર્યો. ગેરવહીવટ એટલે બિલકુલ કહી શકાય કે વહીવટની ખરાબીના કારણે અથવા તો બીજા કોઈ પણ કારણોસર કેન્દ્ર સરકારના વાંકે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હોય અને ગુજરાત સરકાર વેટ ઘટાડીને આવક ગુમાવે, કરે કોક અને ભોગવે કોક, આ સ્થિતિ કેવી રીતે કરવી? આવો ખુલાસો જે તે સમયે ભાજપે કર્યો હતો, ગુજરાત સરકારના પ્રવક્તાએ કર્યો હતો કે કેન્દ્ર સરકારના દૂર એકદમ ખરાબ વહીવટના કારણે, ગેરવહીવટના કારણે મોંઘવારી માજા મૂકી રહી છે ત્યારે અમને વેટ ઘટાડવા માટે શા માટે સલાહ આપવામાં આવે છે? દિનશાજી, આપનો ખુલાસો શું છે? આવી જે પરિસ્થિતિમાં અન્ય સરકારોએ, અન્ય રાજ્યોની સરકારોએ વેટ ઘટાડ્યો પરંતુ ગુજરાત સરકાર વેટ ઘટાડીને આવક ગુમાવવા માંગતી નથી, તેવો જે તે સમયે ગુજરાત સરકારનો ખુલાસો હતો.
જીનસાજી, ફરીથી મારો પ્રશ્ન હું આપને રિપીટ કરું છું, કદાચ કોમ્યુનિકેશન ગેપના કારણે મારો અવાજ આપણા સુધી નહીં પહોંચ્યો હોય. ગુજરાત સરકારે એવો ખુલાસો કર્યો હતો કે કેન્દ્ર સરકારના ગેરવહીવટના કારણે મોંઘવારી માજા મૂકે અને રાજ્ય સરકાર વેટ ઘટાડીને આવક ગુમાવે, કરે કોક અને ભોગવે કોક, આ કઈ રીતે શક્ય બને? જીનસાજી, વેટ ઘટાડીને ગુજરાત સરકાર, ગુજરાત ગવર્નમેન્ટના લોકોને લાભ આપવામાં ગુજરાત ગવર્નમેન્ટને શું નુકસાન થાય છે? મેં કહ્યું એમ કે 4% ખાતર ઉપર વેટ છે, કાઢી નાખે તો લોકોને, ખેડૂતને ખાતર 12 રૂપિયે થેલી ઓછે ભાવે મળી શકે. કારણ કે એક યુરિયાની થેલી જ્યારે ખેડૂતને 305 રૂપિયે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે, ત્યારે એકચ્યુઅલી એની પડતર કિંમત 1000 રૂપિયા છે, 900 રૂપિયા છે, 600 રૂપિયા જેટલો ભોગવટો કેન્દ્ર સરકાર વેઠીને ખેડૂતને આપે છે. એ જ રીતે DAPની થેલી જે 1000 કે 1100 રૂપિયામાં ખેડૂતને આપે છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારને 2000 રૂપિયા પડતર છે, 900 રૂપિયા વેઠીને કેન્દ્ર સરકાર ખેડૂતને આપે છે. તો એમને ખાલી 4% વેઇટ ઓછો કરવામાં ક્યાં વાંધો આવે છે? એ ખેડૂતને સીધો લાભ આપી શકે છે રાજ્ય સરકાર. અને 12 રૂપિયા ઓછા થશે, 45 રૂપિયા DAPમાં ઓછા થશે, તો એટલો તો ખેડૂતને બોજો ઓછો કરી શકાશે ને. પણ એનો વિચાર પણ એ લોકો નથી કરતા. જ્યારે 25% ડીઝલ ને પેટ્રોલમાં વેઇટ છે, મોંઘવારી ઘટાડવાની વાત થાય તો 7% સહકારથી મટી શકશે. બંને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ભેગી થઈને મોંઘવારીને ઘટાડી શકશે. એકલી કેન્દ્ર સરકાર એમાં જી, આપે વાત કરી કે એકમાત્ર કેન્દ્ર સરકારને કાર્યક્ષેત્રમાં આવતી નથી મોંઘવારી. એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કોલર મિત્ર આપને સવાલ પૂછવા માંગે છે. કોણ બોલો છો આપ અને ક્યાંથી બોલો છો? હેલો, હાજી, આપ કોણ બોલો છો અને આપ ક્યાંથી બોલો છો? હેલો, હાજી, હેલો, આપનો અવાજ અમને સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. અચ્છા, તો હું પહેલા દિનસે સાહેબ ને તો શું કહેવાય, શુભેચ્છા આપું છું કે ભગવાન એમને કામે બી આપે. હેલો, આપ સવાલ પૂછી શકો છો આપ. અચ્છા, સવાલ નથી પૂછવો મારે. અચ્છા, આપનું નામ શું છે અને આપ ક્યાંથી બોલો છો? અચ્છા, હું સાબરકાંઠાથી બોલું છું. હેલો, હા, સાબરકાંઠાથી આપ કોણ બોલો છો? અચ્છા, નૂર મોહમ્મદ લોઢા બોલું છું. હેલો, હાજી, આપને આપની શુભકામનાઓ હું દિનસાજી સુધી પહોંચાડું છું. દિનસાજી, આપને સાબરકાંઠાથી કોલર મિત્રએ ખાસ શુભકામનાઓ પાઠવી છે અને આપને એમ કહ્યું છે કે આપ વિજયી બનો. આપે આપની બાબતમાં ખૂબ જ શુભ લાગણી તેમના મનમાં હતી. આપણે વાત કરી રહ્યા હતા કે વેટ ઘટાડીને જો ગુજરાતના લોકોને લાભ આપવામાં આવતો હોય તો એમાં ખોટું શું હતું અને કેન્દ્ર સરકાર એકલાના પ્રયાસોથી મોંઘવારી નાથી ન શકાય, રાજ્ય સરકારનો સહયોગ જોઈએ એમ આપે વાત કરી. એક કેન્દ્રીય મંત્રી હોવા છતાં પણ દિનશા પટેલ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે કેટલીક અટકળો શરૂ થઈ હતી ત્યારે આપે એને રદિયો આપવાના બદલે તેને ઇગ્નોર કરવાનું પસંદ કર્યું હતું અને આપે કીધું કે આ પ્રકારના ખુલાસા કરવા એ મારો સ્વભાવ નથી, એવી લાગણી પણ આપે આપના અંગત વર્તુળોમાં વ્યક્ત કરી હતી. કયું કારણ હતું આપ મળવા ગયા હતા મુખ્યમંત્રીશ્રીને, એ લોકોને જાણવામાં રસ છે, આપ જો જણાવી શકતા હો તો. દિનસાજી, હું સરદાર સાહેબના મેમોરિયલનું કામ છેલ્લા 10-12 વર્ષથી સંભાળું છું અને અધ્યક્ષ તરીકે, અને મેમોરિયલ સાથે હું વર્ષોથી સંકળાયેલો છું. મેમોરિયલનું કામ અંતિમ તબક્કામાં હતું પણ મને હાઈકોર્ટમાં લઈ જવામાં આવેલો અને આ બિલ્ડિંગ હેરિટેજ છે એમ કરીને મારું કામ રોકવામાં આવેલું. એટલે મારે હેરિટેજ આ બિલ્ડિંગ નથી એવી જાતનું સર્ટિફિકેટ ગુજરાત ગવર્મેન્ટ પાસેથી મેળવવું એ જરૂરી હતું. અને એક બાજુ પ્રાઇમ મિનિસ્ટરે ઉદ્ઘાટનની ડેટ આપી દીધી હતી એટલે હેરિટેજ બિલ્ડિંગને હાઈકોર્ટમાં હું આપું કે આ હેરિટેજમાં નથી, એટલે હું ગુજરાત ગવર્મેન્ટ પાસે આ હેરિટેજ બિલ્ડિંગ નથી એવી જાતનું સર્ટિફિકેટ લેવા માટે મુખ્યમંત્રી પાસે ગયેલો. મુખ્યમંત્રીને મેં વાત કરેલી, ચીફ એન્જિનિયરને બોલાવીને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી કે આમાં જે હકીકતો હોય એ હકીકતોના રૂપમાં એમને જે કોઈ કાગળ જોઈતો હોય એ આપણે પહોંચાડવું જોઈએ અને મને એમને પહોંચાડ્યો. એટલે એ મળવા ગયો સરદાર સાહેબના કામ માટે, એને જુદી રીતે અટકળો કરીને એને
બીજી રીતે બતાવવાનો જે પ્રયત્ન થયો, એટલે મેં કહ્યું કે આમાં કોઈ ખુલાસો કરવાની જરૂરિયાત હોઈ શકે નહીં, આમાં બીજું કઈ છે નહીં. અને માટે જ હું ત્યાં ગયેલો, અને ખાસ કરીને સરદાર સાહેબનું કામ હોય તો મારે કોઈ બીને મળવું હોય તો મળવા માટે મારે જાતે જવું જોઈએ અને સરદાર સાહેબનું કામ પૂર્ણ કરવું જોઈએ. કારણ કે સરદાર સાહેબનું ઋણ એકલા ગુજરાત પર નથી, સમગ્ર દેશ ઉપર ઋણ છે. એ ઋણને અદા કરવા માટે મારે કોઈને બી મળવું પડે તો એ માટે મારે જાતે જવું જોઈએ અને પૂર્ણ કરવું જોઈએ. એટલે એમાં કોઈ જાતની કોઈ ગરબડ કે કોઈ ખોટું કામ થયું નથી, ને સરદાર સાહેબનું કામ થયું છે એનો મને પૂરેપૂરો આનંદ અને હર્ષ છે. દિનસાજી, એક કોલર મિત્ર પણ જોડાઈ ગયા છે આપણી સાથે. કોણ બોલો છો આપ અને ક્યાંથી બોલો છો? હેલો, હાજી, આપ કોણ બોલો છો અને આપ ક્યાંથી બોલો છો? હેલો, હું સમાંદરાથી બોલું છું, ખેડા તાલુકાના. હાજી, મારે દિનસાજી સાહેબને એટલું જ પૂછવું છે કે તમે અત્યાર સુધી 10 વર્ષથી અમારા સંસદ સભ્ય છો, પણ કોઈ દિવસ અમારા ગામની મુલાકાત પણ નથી લીધી, અને જે અમારે નદીનું વાત્રક અને મેસવાનું ધોવાણ થાય છે, બાત્રક અને મેસાનું જે ધોવાણ થાય છે એનો જે ધોરો બાંધવાનો છે એ પણ એમણે કામ કર્યું નથી. તો મારે એમને સવાલ પૂછવો છે. બસ, કયા ગામથી બોલો છો આપ, ફરીથી રિપીટ કરશો? મારું નામ અતુલભાઈ પટેલ છે, સમાદરા તાલુકો ખેડાથી બોલું છું. અતુલભાઈ પટેલ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા હતા, ખેડા તાલુકાના એક ગામમાંથી બોલી રહ્યા હતા. એમનો સવાલ હતો દિનસાજી કે 10 વર્ષથી આપ સંસદ સભ્ય છો અમારા, પરંતુ અમારા વિસ્તારની મુલાકાત લીધી નહોતી. વાત્રક અને મેસો નદીના કારણે જે ધોવાણ થાય છે એ માટે પણ જે આપની રજૂઆત કરવા માટે અમે પ્રયાસ કર્યો હતો, રજૂઆત કરી હતી, એનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી. દિનસાજી, આ એક કોલર મિત્ર હતા જેમની ફરિયાદ હતી, નારાજગી એટલી જ હતી કે આપે એમના વિસ્તારની મુલાકાત લઈને આ પ્રશ્નને હલ કરવા માટે આપે પ્રયાસ કર્યો હોય તો પણ એમને એની જાણકારી નથી. સામાન્ય રીતે બધા વિસ્તારોની અંદર હું પહોંચી શકતો નથી, કારણ કે કેબિનેટ મંત્રી તરીકે મારે દિલ્હીમાં 5 દિવસ કમ્પલસરી રહેવાનું થતું હોય છે, સાથે સાથે 5.5 મહિના જેટલો પાર્લામેન્ટનો ચાલવાનો પણ સમય હોય છે. એ ઉપરાંત ઓફિસનું અને સમગ્ર દેશનું વર્ક હોતું હોય છે. કોઈ એકલી કોન્સ્ટિટ્યુઅન્સી પૂરતું મર્યાદિત વર્ક નથી હોતું, સમગ્ર ગુજરાત સાથે સાથે બાકીના બધા જ રાજ્યોની સાથે હું સંકળાયેલો છું, એટલે સમય મને સામાન્ય રીતે બધે પહોંચવાનો નથી મળતો. અને હું લોકોને સ્પષ્ટ કહેતો હોઉં છું કે હું નથી પહોંચી શકતો તો તમારી માફી માગી લેતો હોઉં છું, પણ તમારા જે પ્રશ્નો મારી પાસે લેખિત પહોંચાડવામાં આવે છે એ દિલ્હી ગવર્મેન્ટ સાથે સંકળાયેલા હોય તો એનો હું તરત નિકાલ કરવા માટે જે તે વિભાગને મોકલી આપતો હોઉં છું. પણ વાત્રક કાંઠાનો કે વાત્રક નદીનો કદાચ જો કોઈ પ્રશ્ન હોય તો એ સ્ટેટ ગવર્મેન્ટ સાથે સંકળાયેલો પ્રશ્ન હોય તો એ સ્ટેટ ગવર્મેન્ટે ઉકેલવાનો હોય છે. એ ત્યાંનો કોઝવેનો કે બ્રિજનો પ્રશ્ન હોય, એ આગળ સ્પર બનાવવાનો પ્રશ્ન હોય, અગર તો દિવાલ બનાવવાનો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે સંકળાયેલો પ્રશ્ન નથી, સ્ટેટ ગવર્મેન્ટ સાથે. અને એ ભાઈને પણ હું વિનંતી કરી શકું છું કે છતાં પણ મને લેખિત મોકલશે તો સ્ટેટ ગવર્મેન્ટના એન્જિનિયરને કહેવાનું છે, તો એને પણ કહેવાની મારી તૈયારી હોય છે. અને સેન્ટ્રલની સાથે એમાં કોઈ સંકળામણ હોય ને સેન્ટ્રલને જો રજૂઆત કરવાની હશે તો ચોક્કસ એને રજૂઆત કરવામાં આવશે. મોટાભાગે મને મળતા કાગળોનો હું દરેકને જવાબ આપવા માટે પ્રયત્ન કરતો હોઉં છું. મર્યાદાના કારણે એક નાનકડો અને છેલ્લો સવાલ હું આપણે પૂછું છું. સમયની મર્યાદાના કારણે આપણી પાસેથી એક નાનકડા જવાબની અપેક્ષા છે. ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલના વિરાટ સ્ટેચ્યુનું નિર્માણ કરવા માટે એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વિશ્વમાં સૌથી ઊંચી એવી પ્રતિમા સરદાર વલ્લભભાઈની ઊભી કરવા માટેનો આ પ્રયાસ છે. આપ આ પ્રોજેક્ટ અંગે શું કહેવા માંગો છો? હું સામાન્ય રીતે હું માનું છું કે સરદાર સાહેબનું કોઈ બી કામ કરે એ ગુજરાતમાં નહીં, દેશની અંદર કોઈ બી જગ્યાએ સરદાર સાહેબનું કામ થતું હોય તો મને અત્યંત આનંદ થતો હોય છે. પણ જે રીતે વાત કરીને આ કામ કરવાનો વિચાર કરવામાં આવ્યો છે એ વિચાર સાથે હું સંમત થઈ શકતો નથી. કારણ કે લોખંડ ઉઘરાવવાની જે વાત છે તો લોખંડમાંથી સ્ટેચ્યુ બનતું નથી. સ્ટેચ્યુ બનાવવા માટે કોપર, જસત, સીસુ, નિકલ અને લોખંડ, એટલે મોટાભાગે તો તાંબાની જરૂરિયાત હોય છે. 85% તાંબુ જોઈએ અને ત્યાર પછી બીજી વસ્તુઓ જોઈએ. તો લોખંડ ઉઘરાવવાનો જે પ્રશ્ન આવે છે ને લોખંડમાંથી બનાવવાની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે મને થોડું આશ્ચર્ય બી થાય છે કે આમાંથી કેવી રીતે સ્ટેચ્યુ બનશે. અને જૂના લોખંડમાંથી કોઈ દિવસ બની શકે નહીં, કારણ કે એને પણ ફરી રીપ્રોસેસ કરવું પડે. એની તાકાત લોખંડની, ઓરિજિનલ લોખંડની તાકાત અમુક વર્ષો પછી ખલાસ થઈ જતી હોય છે.
રીપ્રોસેસ વગર બની શકે નહીં. તો જે ઉઘરાવીને રીપ્રોસેસ કરશે તો અસલ લોખંડ કરતા પણ મોંઘું લોખંડ થઈ જવાનું. ઉઘરાયેલું લોખંડ ભેગું કરવામાં, ટ્રાન્સપોર્ટેશનમાં પણ વધારે પૈસા થઈ જવાના, સ્ટોરેજ કરવામાં પણ પૈસા વધારે થઈ જવાના. એટલે એમાં વાત કરતા મેં તો એટલી સલાહ આપી હતી કે ટાટા જેવા વ્યક્તિને તમે કરોડો અબજો રૂપિયાની મદદ કરી છે, તો ટાટા જેવાને જ કહી દો ને કે ભાઈ જરૂરી લોખંડ તમને પૂરું કરી દેશે, એમાં ક્યાં વાંધો આવવાનો છે તમને માગવામાં? કારણ કે તમે એમને કરોડોનો અબજો રૂપિયાની મદદ કરી છે તો પછી આપો. પણ મારો સરદાર સાહેબના પ્રોજેક્ટ માટેનો કોઈ વિરોધ નથી, સરદાર સાહેબના કોઈ કામમાં વિરોધ નથી, પણ હું એમને પ્રશ્ન પૂછું છું કે શાહીબાગનું મેમોરિયલ બનાવ્યું અને શાહીબાગના મેમોરિયલમાં કેશુભાઈ પટેલ સાહેબે મને 1 કરોડ 60 લાખ રૂપિયા આપવાના કહ્યા હતા, એમાંથી તમે 60 લાખ રૂપિયા જ આપ્યા, બાકીના કરોડ તો આપ્યા નથી. તો 1 કરોડ તમે આપ્યા હોત તો પણ મને આનંદ થાત. તો તે વખતે સરદાર સાહેબ ક્યાં તમને યાદ નતા આવ્યા? પાવર પ્લે કાર્યક્રમમાં ખેડા સંસદીય મત વિસ્તારના કોંગ્રેસના આ હતા ઉમેદવાર દિનશા પટેલ. આપે સીધી વાત કરી અને દિનશા પટેલ એક સિનિયર મોસ્ટ કોંગ્રેસી આગેવાન, વ્યક્તિગત પ્રતિભાના જોર ઉપર આ વિસ્તારમાં લોકચાહના પણ ધરાવે છે. એમની સાથે આપે સીધી વાતચીત કરવાનો એક મોકો મેળવ્યો, એક લાભ મેળવ્યો. આ હતી પાવર પ્લેમાં આજની વાત. આવતીકાલે એક વધુ નવા ઉમેદવાર સાથે ફરીથી પાવર પ્લેમાં ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. નમસ્કાર.